डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों હું ડૉક્ટર દિવ્યશ વ્યાસ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેપર એક એટલે કે જે ઇલેક્ટ્રોનિક મીડિયાનું જે પેપર છે એના યુનિટ આઠનો અભ્યાસ કરીશું પેપર એક એટલે કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે એના યુનિટ આઠનો અભ્યાસ કરીશું પેપર એક એટલે કે ઇલેક્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પેપર આઠનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ યુનિટ છે ટેલિવિઝન પ્રોગ્રામ ફોર્મેટ્સ ટેલિવિઝન પર જે જુદા જુદા પ્રકારના પ્રોગ્રામ આવે છે આપણે કોઈપણ ટેલિવિઝન ઓપન કરીએ કોઈપણ ટીવી ચેનલ ઓપન કરીએ તો એમાં જે જુદા જુદા કાર્યક્રમ આવે છે તો એ એનું જે ફોર્મેટ હોય છે એ અલગ અલગ હોય છે તો એ ફોર્મેટનો અભ્યાસ આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે કારકિર્દી બનાવવા ઈચ્છો ત્યારે ખાસ કરીને ટેલિવિઝન માં તમારો રસ હોય અને એ ક્ષેત્રે આગળ વધવું હોય તો તમારે જાણી લેવું જોઈએ કે ટેલિવિઝનના જે કાર્યક્રમો તૈયાર થાય છે એના પ્રકાર કયા કયા છે કયા કયા સ્વરૂપમાં કાર્યક્રમ તૈયાર થતા હોય છે એના ફોર્મેટ કયા કયા છે તો એનો જો તમે અભ્યાસ કરશો એની જો તમને જાણકારી હશે તો તમે આસાનીથી તમારી સ્કિલ એ અનુસાર ડેવલપ કરી શકશો વિદ્યાર્થી મિત્રો ટીવીનું ક્ષેત્ર બહુ બહોળું ક્ષેત્ર છે આપણે જાણીએ છીએ કે હજારથી વધુ આપણે રાષ્ટ્રીય કક્ષાની કહી શકાય એવી ટીવી ચેનલો છે ટીવી ચેનલોનો જુદા જુદા પ્રકારની ટીવી ચેનલ છે એ આપણે જાણીએ છીએ ના અમુકમાં જે ટીવી સિરિયલ આવે છે અમુક છે એ સિનેમાની સ્પેશિયલ ટીવી ચેનલ છે તો અમુક સ્પોર્ટ્સની છે તો અમુક ન્યૂઝની છે એટલે જરૂરી નથી કે એક માસ કમ્યુનિકેશનના સ્ટુડન્ટ તરીકે આપણે બધાય પત્રકારત્વના ક્ષેત્રે જ આપણી કારકિર્દી બનાવીએ કદાચ કમ્યુનિકેશનના જે અલગ અલગ બીજા ક્ષેત્રો છે એમાં પણ તમે કારકિર્દી બનાવી શકો છો અને ટીવીમાં ન્યૂઝ ચેનલ ઉપરાંતની જે બીજી બધી ચેનલ છે એમાં પણ તમે એક સ્થાન બનાવી શકો છો તો આના માટે જાણવું જરૂરી છે કે ટીવીમાં જે પ્રોગ્રામ આવે છે એમાં જુદા જુદા કયા ફોર્મેટ હોય છે કયા કયા ફોર્મેટમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો ટેલિવિઝનમાં બતાવવામાં આવતા હોય છે તો આ યુનિટમાં આપણે ટેલિવિઝન પ્રોગ્રામના ફોર્મેટનો અભ્યાસ કરીશું તો મિત્રો આપણે જો સ્લાઇડ જોઈએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ટીવી પ્રોગ્રામ એટલે શું તો ટીવી પ્રોગ્રામની આપણે સ્લાઇડ જોઈએ તો જો ટીવી પ્રોગ્રામ છે ટીવી શો છે આપણે આપણે એના માટે એક એવો પણ શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ટેલિવિઝન શો તો એના જે એનું જે કન્ટેન્ટ છે એના જે પ્રકારો છે એ એના કન્ટેન્ટના આધારે તમે પાડી શકો છો કે એ જે તે પ્રોગ્રામનું કન્ટેન્ટ શું છે એના આધારે આપણે એનો પ્રકાર એનું ફોર્મેટ કયું છે એનું ઓળખવાનું હોય અથવા તો સમજવાની વાત છે એટલે બેઝિક કન્ટેન્ટના આધારે આ જુદા જુદા પ્રકારમાં આપણે એને વિભાજન કરી શકીશું મિત્રો ટીવી પ્રોગ્રામમાં એક જે બાબત છે કે ઘણા પ્રોગ્રામ હોય છે કે જે સિંગલ પ્રોડક્શન કહેવાય એટલે એ પ્રોગ્રામ એક સર્ટેન દિવસે સર્ટેન એનો જે ટાઈમ પીરિયડમાં એ રજૂ થાય છે ને એ પ્રોગ્રામ પૂરો થઈ જાય છે તો આવા સિંગલ પ્રોડક્શન પ્રોગ્રામ પણ હોય છે અને અમુક પ્રોગ્રામ છે એ સિરીઝમાં ચાલતા હોય છે એટલે જે આપણે ટીવી શ્રેણી કહીએ છીએ ધારાવાહિક શ્રેણી કહીએ છીએ તો અમુક જે પ્રોગ્રામ છે એ સિંગલ પ્રોડક્શન છે માત્ર જે તે દિવસ પૂરતા જે તે ટાઈમ સ્લોટ મુજબ જ એનું પ્રોડક્શન કરવામાં આવે છે એનું પ્રસારણ કરવામાં આવે છે બ્રોડકાસ્ટિંગ કરવામાં આવે છે અને બીજા છે જે સિરીઝમાં એ કાર્યક્રમ બતાવવામાં આવે છે તો આ એક એક પ્રકારનું એક આ પણ એક પ્રકાર થયો કે સિંગલ પ્રોડક્શન છે કે પછી સિરીઝમાં સિરીઝનું આ પ્રોડક્શન છે તો આપણે જે બાકી જે પ્રકાર જોવાના છીએ તો એ મોટા ભાગે જે સિરીઝના પ્રકાર છે એના ઉપર આપણે વધારે અભ્યાસ કરીશું મિત્રો મોટા ભાગે આપણે જોઈએ તો સિરીઝમાં જો લિમિટેડ નંબરની એક શ્રેણી હોય કે આપણને ખબર છે કે ભાઈ આના પચીસ એપિસોડ હશે કે આના વીસ એપિસોડ હશે તો એ એક વર્ષ ચાલશે તો એને આપણે સિરિયલ કહેતા હોઈએ છીએ કારણ કે સિરીઝમાં તમે કરો તો એમાં જો અમુક લિમિટેડ હોય તો એને આપણે બીજું એક નામ એનું મિની સરીઝ પણ કહે છે એને અને જે પોપ્યુલર નામ છે એ સિરિયલ છે આપણે કહીએ કે ભાઈ ટીવીની આ સિરિયલ જોવા માગીએ છીએ એટલે ધારાવાહિક આપણે મોટા ભાગે જોતા હોઈએ છીએ જેને સિરિયલ નામ વધારે આપણે જાણીતું છે બીજો એક મુદ્દો છે કે મોટા ભાગે એવું હોય છે કે જે તમે શ્રેણી તૈયાર કરો સિરીઝ તૈયાર કરો સિરિયલ તૈયાર કરો તો એના જે કેટલા એપિસોડ હશે એની શું લેન્થ હશે એ લગભગ અગાઉથી નક્કી કરવામાં આવતી હોય છે ક્યારેક એવું બને કે જો એની પોપ્યુલારિટી વધે તો એ જે લિમિટ છે એ એક્સટેન્ડ પણ કરવામાં આવે છે પણ મોટાભાગે જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે અને જે ટીવીના પ્રોગ્રામર હોય છે ટીવી ટીવી ચેનલ ચલાવનારા જે હોય છે એ લોકો એક સર્ટેન એક અગાઉથી એક ફિક્સ થયેલી લેન્થ નક્કી કરે છે કે આપણે આના આટલા એપિસોડ પ્રસારિત કરીશું અને આપણે એક બીજું એક આપણા માટે જાણીતું નામ છે સિઝન્સ ઘણા પ્રોગ્રામ એવા છે કે જેની સિઝન હોય તો સિઝન એક સિઝન બે પછી પાછું બીજા વર્ષે ત્રીજા વર્ષે એની આગળની આગામી સિઝન પણ હોય અને આપણે એના એપિસોડ્સ પણ હોય છે જે મોટાભાગે આપણે જોઈએ તો એ ઇયરલી અથવા તો કેટલાક મહિના ચાલે એ પ્રકારના એના એપિસોડ તૈયાર કરવામાં આવતા હોય છે તો આ એક ટેલિવિઝન પ્રોગ્રામની વાત થઈ બીજા મુદ્દા જોઈએ તો દરેક સિરીઝ હોય છે તો એનો એક ફિક્સ પ્રોગ્રામ હોય એક એક ફિક્સ પ્રોગ્રામ હોય છે એક કોઈપણ સિરીઝ હોય તો એનું જે શિડ્યુલ હોય એ ફિક્સ હોય છે કે આઠ વાગે આ સિરિયલ આવવાની છે તો એ આઠ વાગે જ આવવાની છે આ સાડા આઠે બીજી સિરિયલ આવવાની છે એટલે પહેલેથી મેં કહ્યું એમ એનું જે બ્રોડકાસ્ટિંગ કરવાનું હોય છે તો એનું પ્રોગ્રામિંગ એનું એ રીતનું એક શિડ્યુલિંગ નક્કી થતું હોય છે અને એ મુજબ એને અમુક પ્રોગ્રામ છે કે જે રોજ આવે છે અમુક સિરિયલ રોજ આવે છે અમુક ન્યૂઝ ચેનલના કાર્યક્રમ રોજ આવે છે અમુક કાર્યક્રમ એવા પણ હોય કે જે સપ્તાહમાં એકવાર આવે અને કેટલાક સિઝન લોંગ ડ્યુરેશન ધરાવતા હોય અમુક પ્રોગ્રામ એવા છે કે જે શરૂ થાય છે ચાર મહિના છ મહિના ચાલે છે અને પછી પાછું એની બીજી સિઝન શરૂ થાય છે તો આવા પણ જે કેટલાક રિયાલિટી શો છે જેને આપણે સિઝન લોંગ એટલે એક પછી એક એની સિઝન શરૂ થતી હોય છે તો આ પ્રકારનું એક ફોર્મેટ હોય છે બીજું જે મિત્રો આપણે વાત કરી કે મોટાભાગે જે ટીવી ચેનલના હેડ છે જે જે પ્રોગ્રામ હેડ છે એ લોકોના મનમાં હોય છે કે ભાઈ કયા પ્રકારનો કાર્યક્રમ કયા સમયગાળામાં કયા ટાઈમ સ્લોટમાં લેવો એનું એ લોકો એ રીતે ડિસિઝન લેતા હોય છે કારણ કે એમને ખબર છે કે ભાઈ ક્રાઈમનો કાર્યક્રમ છે તો આ સમયમાં વધારે જોવાય છે જો કોઈ શ્રેણી છે ટીવી શ્રેણી છે સિરિયલ છે તો અમુક પ્રકારની સિરિયલ છે જે તમારે શું કે બપોરના સમયમાં કારણ કે જે ગૃહિણી જો એના ટાર્ગેટ ઓડિયન્સ હોય તો એ લોકોને બપોરના સમયમાં સમય મળે છે તો બપોરે ત્રણ વાગે કે બપોરે ચાર વાગે સિરિયલ આવતી હોય છે અમુક સિરિયલ છે માનો કે સસ્પેન્સની કે એ પ્રકારની તો એ સ્વાભાવિક છે કે માણસ આખો દિવસમાં કે ન જોઈ શકે તો રાત્રે મોડી રાતના કાર્યક્રમોમાં જે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયા જોયું છે આપણા અગાઉના અભ્યાસમાં જોયું છે કે અમુક પ્રકારનું એવું કન્ટેન્ટ છે જે કદાચ યુ એ શ્રેણીનું છે એડલ્ટ શ્રેણીનું છે તો એ સ્વાભાવિક છે કે રાત્રે દસ પછી એનું પ્રસારણ કરવામાં આવે છે એટલે આ રીતનું એક શિડ્યુલિંગ જે નક્કી થાય છે તો કયા સમયગાળામાં સૌથી વધુ પ્રેક્ષકો મળશે કયા સમયગાળામાં સૌથી વધારે દર્શકો કયો પ્રોગ્રામ જોવાનું પસંદ કરશે સ્વાભાવિક છે કે આપણે ડાન્સને લગતો કોઈ હોય તો એ સવારના સમયમાં યોગ્ય ન હોય એ તમે સાંજે રાત્રે તમે એનું પ્રસારણ કરી શકો અને સવારનો સમય છે તો પછી એમાં તમે કોઈ મોટિવેશનલ પ્રોગ્રામ એમાં આપી શકો એમાં તમે કંઈક હળવા હળવી કસરતને લગતું યોગને લગતા લોકો પ્રોગ્રામ આપે છે સંગીત એ પ્રકારનું સવારમાં જે સાંભળવું ગમે એ સંગીત છે અથવા તો ભક્તિ ભજન એ પ્રકારના કાર્યક્રમો સવારમાં થતા હોય છે બીજા કેટલાક કાર્યક્રમો છે એ આપણે સાંજે કે રાત્રે કે પ્રાઇમ ટાઈમને એ બધા અલગ અલગ ટાઈમ સ્લોટ મુજબ એ નક્કી કરવામાં આવતા હોય છે જે બીજો એક અગત્યનો મુદ્દો છે કે જે પ્રોગ્રામિંગ અને ટીવીનું જે જુએ છે એ મોટા ભાગે પોતે પ્રોડક્શન કરતા હોતા નથી પ્રોડક્શન એ લોકો જનરલી બહાર આઉટસોર્સ કરતા હોય છે માનો કોઈ ટીવી શ્રેણી છે તો ટીવી શ્રેણીનું એનો એક ટાઈમ સ્લોટ નક્કી હોય પણ જરૂરી નથી કે જે ટીવી ચેનલમાં આવે છે એ ટી એ ટીવી ચેનલ જ એનું પ્રોડક્શન કરતા હોય અથવા ઈ ટીવી ચેનલ છે એ જ એનું આખું તમામ જવાબદારી સંભાળતા હોય અલબત્ત અમુક પ્રકારની ટીવી ચેનલ છે ન્યૂઝ ચેનલની વાત કરીએ તો એના જે પ્રોગ્રામ છે એ બધા એ લોકો જાતે જ બનાવતા હોય છે પરંતુ આપણો એક ઓવરઓલ જો ટેલિવિઝનની વાત કરીએ તો જે આ સિરિયલ પ્રકારની જે ઘટનાઓ હોય છે એ મોટા ભાગે એ લોકો આઉટસાઇડ ધ ચેનલ એટલે ચેનલની બહારના લોકો જે તૈયાર કરતા હોય છે અને જે તમારે જરૂરી સમય સ્લોટ જે કહેવાય સમય મર્યાદામાં એ તમને એ રીતે તમને આપતા હોય છે અને કેટલાક ઓકેઝન એવા બનતા હોય છે કે ચેનલ હોય એ પોતાની જરૂરિયાત મુજબના કાર્યક્રમો પોતે પણ એનું પ્રોડક્શન કરતી હોય છે પણ એ ડિપેન્ડ છે કે કયા પ્રકારની ટીવી ચેનલ છે અને કયા પ્રકારનો પ્રોગ્રામ છે એના આધારે નક્કી થતું હોય છે બીજા જે કેટલાક મુદ્દાઓ છે તો મોટાભાગે જે બહારથી પ્રોગ્રામ કરાવવામાં આવે છે તો એને એને જનરલી કમિશન્ડ પ્રોગ્રામ કહેવામાં આવે છે કારણ કે એમાં જે કંઈ આવક થાય એનું અમુક પ્રકાર અમુક ટકા કમિશન આપણે ચૂકવવાનું થતું હોય છે અને જે પ્રોગ્રામનું પ્રોડક્શન ટીવી ચેનલ પોતે કરતી હોય છે તો એને ઇન હાઉસ પ્રોગ્રામ કહેવામાં આવે છે એટલે આપણે પ્રોગ્રામના પ્રકારની વાત કરીએ તો આ કમિશન્ડ પ્રોગ્રામ અને ઇન હાઉસ પ્રોગ્રામ એવા મુખ્ય બે ભાગ પાડી શકાય બીજું કે જે આપણે જે વાત થઈ કે સૌથી વધુ દર્શકો મળતા હોય એ પ્રકારના એ લોકો શેડ્યુલ ગોઠવતા હોય છે એની સાથે સાથે જે ટીવી ચેનલ છે એ એ જોતી હોય છે કે કયા પ્રકારનું કાર્યક્રમ છે જેમાં વધુ એમને દર્શક મળે છે અને વધુ એડવર્ટાઈઝમેન્ટ મળે છે તો આ એક નો મુદ્દો પણ જે પ્રોગ્રામિંગ વખતે ધ્યાનમાં રાખવાનો હોય છે બીજું કે જે તમારા તમારા પ્રોગ્રામના જે દર્શકો છે એનું એનું બિહેવિયર શું છે એમનો પ્રતિભાવ શું છે એમનો ફીડબેક શું છે તમારું ઓડિયન્સ છે એનું એક પરસેપ્શન શું છે એ બાબતને લગતા પણ સર્વે થતા હોય છે અને લોકોની ડિમાન્ડ હોય એ પ્રકારના પ્રોગ્રામને ઘડવામાં આવતા હોય છે હવે આપણે મુખ્ય મુદ્દો એટલે કે ટેલિવિઝન પ્રોગ્રામ ફોર્મેટની વાત કરીએ તો મોટાભાગે ટેલિવિઝનમાં બે પ્રકારના ફોર્મેટ બે પ્રકારના કાર્યક્રમ પ્રસારિત થતા હોય છે મેઇનલી એક ફિક્શન અને બીજું નોન ફિક્શન ફિક્શન પ્રોગ્રામ અને નોન ફિક્શન આપણે એના વિશેની જાણકારી આગળની સ્લાઇડમાંથી જોશું તો મિત્રો ફિક્શન એટલે આપણે જાણીએ છીએ કે ફિક્શન એટલે એ કલ્પના પ્રધાન આખું જે કંઈ એનું કન્ટેન્ટ છે એમાં એક ઇમેજિનેશન કલ્પના શક્તિ કરવાની છે તમારે તમારી સર્જનાત્મકતાથી કરવાનું છે એને જે ફેક્ટ્સ સાથે એને તમે હિસ્ટ્રી સાથે કે એવી એને બહુ અથવા તો જીવિત વ્યક્તિ સાથે અથવા તો રોજિંદા જે જીવનની એની અરે બહુ એને સંબંધ હોતો નથી અથવા તો સંબંધ હોય તો પણ એ કાલ્પનિક એટલે એના પાત્રો પણ કાલ્પનિક હોય છે એનો એનો ઘટનાક્રમ કાલ્પનિક હોય છે અલબત્ત એની પ્રસ્તુતતા હોવી જરૂરી છે સમય સમય મુજબ સમાજની પરિસ્થિતિ મુજબ અલગ અલગ તમે કાર્યક્રમ બનાવી શકો પરંતુ કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ પર્ટિક્યુલર ફેક્ટ એમાં એવું હોતું નથી એ આખો કલ્પના શક્તિના આધારે તૈયાર કરવામાં આવતો હોય છે જેમાં કોઈ ફેક્ટ્સને અથવા તો ગ્રાઉન્ડ રિયાલિટીને એ સત સીધે સીધો સંબંધ હોતો નથી મિત્રો આપણે જાણીએ છીએ કે ફિક્શન પુસ્તકોની વાત કરીએ તો પુસ્તકમાં પણ આપણે કહીએ છીએ કે ભાઈ આ તો ફિક્શન છે તો જે નવલકથાઓ છે નોવેલ્સ છે જે ટૂંકી વાર્તાઓ છે નવલિકાઓ છે ફેબલ્સ છે પ્રાણીની કથાઓ છે લીજેન્ડ લોકો છે સેલિબ્રિટી લોકો છે બહુ પ્રતિષ્ઠિત લોકો છે વિશ્વ વિખ્યાત લોકો છે પછી દંતકથાઓ છે એ બધી આપણે ફેરીટેલ છે બાળકથાઓ છે કે પછી પૌરાણિક કથાઓ છે અથવા તો પછી એ પ્રકારના કાવ્યો છે ખંડ કાવ્યો છે નાટકો છે કે ઓપેરાસ છે મ્યુઝિકલ કે ડ્રામા નાટક પપેટ શો આ જે બધી વસ્તુઓ છે એ મોટા ભાગે ફિક્શનની શ્રેણીમાં આવે છે અને જે કંઈ આ બધાય બાબતોના આધારે જે તૈયાર થાય છે ટીવી પ્રોગ્રામ એને એને ફિક્શન પ્રોગ્રામ કહેવામાં આવે છે ફિક્શન પ્રોગ્રામમાં મિત્રો નવા જમાનાની રીતે વાત કરીએ તો કોમિક બુક્સ હોય કે પછી એનિમેટેડ કાર્ટૂન હોય કે પછી જુદી જુદી ફિલ્મ હોય વિડીયો ગેમ હોય રેડિયો પ્રોગ્રામ હોય તો એ એ પ્રકારના જે છે કાલ્પનિક એનો પણ આપણે ફિક્શનમાં જ એને આપણો સ્થાન આપવું રહ્યું તો આ ફિક્શનના પ્રોગ્રામની વાત છે ફિક્શન પ્રોગ્રામ છે એ એ ફિક્શન પ્રોગ્રામમાં પણ જે એના પ્રકાર છે એ પેટા પ્રકારો આપણે જોઈએ તો ઘણા બધા પ્રકાર છે તો એમાં સૌથી પહેલું નામ આવે છે સોપ ઓપેરા મિત્રો આપણે જે ટીવી શ્રેણીઓ આવે છે રોજ રોજની જે ધારાવાહિક આવતી હોય છે જેમાં એક ફેમિલી ડ્રામા હોય છે એક પરિવારની કહાની હોય છે એક વ્યક્તિના સંઘર્ષની કહાની હોય છે સોપ ઓપેરા અને મોટાભાગે આ આ સોપ ઓપેરાની શ્રેણી હોય તો એ એક એક વર્ષ બે બે વર્ષ પાંચ પાંચ વર્ષ સુધી પણ આ શ્રેણી બધી ચાલતી હોય છે આ સિરિયલો ચાલતી હોય છે પણ ઇન્ટરેસ્ટિંગ એ છે કે સોપ ઓપેરા તો આને સોપ નામ શું કામ કઈ રીતે પડ્યું તો મિત્રો યુરોપની વાત છે કે ત્યારે તો રેડિયોનો જમાનો હતો ત્યારની વાત છે તો જે સોપ છે સૌંદર્ય પ્રસાધન સાધન છે બરાબર છે તો એ સાબુની એડવર્ટાઇઝમેન્ટ થાય અને એ એડવર્ટાઇઝમેન્ટમાં એ પ્રકારનું કન્ટેન્ટ હોય કે જેના જે શ્રોતાઓ હોય એ કદાચ આ સોપના સંભવિત ગ્રાહકો હોઈ શકે આમ એક એક સ્ટ્રેટેજી હતી માર્કેટિંગ સ્ટ્રેટેજી હતી કે આપણે એવું કંઈક નાટક બનાવો જેમાં આ મહિલાઓને રસ પડે યુવાનોને રસ પડે અને એ નાટક અથવા તો એ એ જે હોય સિરિયલ હોય ધારાવાહિક એમાં તમે એ પ્રકારના પાત્રો ને એ હોય એટલે આ લોકો મહિલાઓ જોવે અને એની જોડે જોડે એ સોપને લગતી જે જાહેર ખબર હોય એ પણ સાંભળે તો સોપનું એ રીતે માર્કેટિંગ થાય એટલે આ એ રીતે એનું નામ સોપ ઓપેરા પડ્યું અને ટીવીમાં પણ જે કેટલીક આપણે જોઈએ છીએ મહિલા પ્રધાન અથવા તો મહિલાઓને વધારે રસ પડે એ પ્રકારની ટીવી ટીવી શ્રેણી હોય છે તો એ એક પ્રકારની એને એને પછી એનું નામ જ પડી ગયું સોપ ઓપેરા બીજી વાત કરીએ એપિક સિરિયલ તો આપણે બધાય જાણીએ છીએ કે જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીનો જમાનો હતો પછી રંગીન ટીવીનો જમાનો આવ્યો તો એ ગાળામાં એકમાત્ર ટીવી ચેનલ આપણને આપણી પાસે હતી દૂરદર્શન અને એમાં જે રામાયણ અને મહાભારત એ જે સિરિયલોએ બહુ મોટું કામ કર્યું જે આપણા મહાકાવ્યો છે આપણા એકદમ આપણા એ અનેક પ્રકારનું ભારતીય જ્ઞાન જેમાંથી આપણને પ્રાપ્ત થાય છે એવા જે એપિક છે મહાકાવ્યો છે એની આધારે જે સિરિયલ બની તો એ એપિક સિરિયલ છે એને એપિક સિરિયલ કહેવામાં આવે છે અને પછી તો એક રામાયણ મહાભારત પછી તો એ રામાયણ મહાભારતના પણ અનેક વર્ઝન અલગ અલગ લોકોએ એના પ્રોડ્યુસ કર્યા એ સિવાયની બીજી પૌરાણિક પાત્રો દેવી દેવતાઓના પાત્રોના આધારે ઘણી બધી એપિક સિરિયલ આપણે ત્યાં આજે પણ પ્રસારિત થાય છે ત્રીજો જે પ્રકાર છે એ સીટકોમ પ્રકારનો છે સીટકોમ એટલે સિચ્યુએશનલ કોમેડી એટલે એક હળવા પ્રકારની ટીવી શ્રેણીની વાત છે આપણે સારાભાઈ વર્સિસ સારાભાઈ કે એ પ્રકારની ઓફિસ ઓફિસ આ બધી એક જે એ પ્રકારની સિચ્યુએશન હોય કે જેમાં હાસ્ય પેદા થાય હાસ્ય ઉત્પન્ન થાય તો એ એ પ્રકારની સિરિયલ આપણે અત્યારે જે સૌથી વધારે પોપ્યુલર છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો આ એક સિચ્યુએશનલ કોમેડી છે તો એ સિટકોમ પ્રકારની શ્રેણીઓ પણ આપણે આપણા ભારતમાં બહુ પોપ્યુલર છે બીજું છે કાઉન્ટડાઉન શો મિત્રો કાઉન્ટડાઉન શો અત્યારે બહુ અત્યારે જે કઈ નવા સમયમાં આખો સમય બદલાવો છે પણ આપણે જો નાઇન્ટીઝની વાત કરીએ તો કાઉન્ટડાઉન શો દર ખાસ કરીને રેડિયોમાં પણ રેડિયોમાં તો બહુ જ પોપ્યુલર હતા પણ ટીવીમાં પણ શરૂઆતના ગાળામાં બહુ નેવુંના દાયકામાં એ બહુ પોપ્યુલર હતા કે જે પોપ્યુલર ફિલ્મી ગીતો છે તો આજે આનો પહેલો નંબર છે તો એ છે ને એ એ આખું જે શરૂ થાય તો પહેલાં જે ગીત પહેલાં છેલ્લા નંબરેથી શરૂ થાય અને કાર્યક્રમના અંતે જે પહેલાં નંબરનું ગીત હોય સૌથી પોપ્યુલર ગીત હોય એ આવે તો આ પ્રકારના જે શો હોય એને કાઉન્ટડાઉન શો કહે છે આગળનો પ્રકાર જોઈએ તો ટેલિફિલ્મ્સ એટલે સિનેમા માટે તો ફિલ્મો બનતી જ હતી પરંતુ ટીવી નો ઉદ્ભવ થયો પછી કેટલીક મૂવી માત્ર ટેલિવિઝનને ધ્યાનમાં રાખીને પણ બનાવવામાં આવી તો એને ટૂંકમાં ટેલિફિલ્મ કહેવામાં આવે છે અને જે ટીવી ચેનલ હોય છે એ એ પ્રકારની ફિલ્મ પ્રોડ્યુસ કરે છે કે જે ટીવીમાં એટલે કે એક જેને આપણે નાની સ્ક્રીન કહીએ છીએ બરાબર છે સિનેમાની સ્ક્રીન બહુ મોટી સ્ક્રીન છે પણ આ નાની સ્ક્રીન કહીએ છીએ તો નાની સ્ક્રીનમાં લોકો પોતાના ઘરે બેસી અને સહપરિવાર માણી શકે અને કંઈક સંદેશ મળે કંઈક શિક્ષણ મળે તો એ પ્રકારનો એક પ્રયાસ હોય એવી ટેલિફિલ્મનો પણ એક બહુ મોટો વર્ગ હતો એક સમયે બહુ ઘણી બધી ટેલિફિલ્મ બનતી હતી તો એક એ પણ એક અગત્યનો પ્રકાર છે અને છેલ્લો છે આપણે કાર્ટૂન શો તો કાર્ટૂનને લગતા પણ ખાસ કરીને બાળકોને કાર્ટૂનના કેરેક્ટર બહુ ગમતા હોય છે તો એ પણ એક ફિક્શનનો ભાગ છે એનિમેશન હવે એના સમયમાં તો ટેકનોલોજીને કારણે થ્રીડી કાર્ટૂન આવ્યા એક સમય હતું કે કાર્ટૂન બાળકોના હતા તો એ ટુ ડી હતા આજે પણ સિંચેન વગેરે છે એ બધા ટુ ડી કાર્ટૂન છે તો સામે અત્યારે થ્રી કાર્ટૂન પણ એટલા જ પોપ્યુલર બની રહ્યા છે તો આ આ વાત થઈ ફિક્શનલ પ્રોગ્રામની હવે આપણે વાત કરીએ કે નોન ફિક્શનલ તો નોન ફિક્શન છે એની વાત કરીએ તો એ ફિક્શનની વિરુદ્ધિ એટલું તો આપણને ખબર પડી જાય છે પરંતુ ફિક નોન ફિક્શન છે એ માત્ર ને માત્ર હકીકત આધારિત સમાચાર આધારિત ફેક્ટ્સ આધારિત હોય છે ફેક્ચ્યુઅલ હોય છે વાસ્તવિક જે વિગત છે એ જ રજૂ કરવાની છે વાસ્તવિક ઓબ્ઝર્વેશન છે એ એમાં રજૂ કરવામાં આવે છે અને એમાં કલ્પના શક્તિને કોઈ સ્થાન હોતું નથી અલબત્ત એ પ્રોગ્રામ બનાવવા માટે તમારી સર્જનાત્મકતાની જરૂર પડે છે પરંતુ જે કંઈ બાબત છે એ તમારે એને સત્યની વળગી રહી અને ફેક્ટ ફેક્ટને વળગી રહીને તમારે કરવાના છે તો એ એ પ્રકારના જે ટીવી પ્રોગ્રામ જોઈએ નોન ફિક્શન પ્રોગ્રામમાં તો સૌથી અગત્યનું છે ન્યૂઝ સમાચાર સમાચારના બુલેટિન છે એ ફેક્ટ આધારિત હોય છે જે ઘટના બની રહી છે એના સમાચાર એમાં રજૂ કરવાના હોય છે પ્રસ્તુત કરવાના હોય છે તો એક ન્યૂઝ છે બીજું એક એના પછીનો છે એનાલિસિસ એન્ડ ઇન્ટરપ્રિટેશન તો ખાસ કરીને ન્યૂઝ ચેનલમાં એ પ્રકારના ખાસ કાર્યક્રમ આવે છે જેમાં ન્યૂઝ ઉપરાંત જે નિષ્ણાત હોય છે એ લોકો પોતાના જે એનાલિસિસ છે પોતાનું જે કંઈ મૂલ્યાંકન કરે છે વિશ્લેષણ કરે છે અને ઇન્ટરપ્રિટેશન કરે છે પોતાની રીતે કોઈ પો એક ઓપિનિયન આપે છે કે આ અને અર્થઘટન કરે છે એટલે વિશ્લેષણ અને અર્થઘટન તો એના આધારિત જે કાર્યક્રમો છે જેમાં મિત્રો આપણે જે કંઈ પ્રાઇમ ટાઈમ માં પ્રોગ્રામ આવતા હોય છે જેમાં ડિબેટ ટીવી ડિબેટ થાય છે તો એ પણ એ આનો જ એક હિસ્સો ગણી શકાય જેમાં જે તે ક્ષેત્રના જે નિષ્ણાત લોકોને બોલાવવામાં આવે છે વરિષ્ઠ પત્રકારોને પણ બોલાવવામાં આવે છે જેમાં રાજકીય મુદ્દો હોય તો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ એમાં હાજર રાખવામાં આવે છે અને ડિબેટ કરવામાં આવે છે તો આ એક પ્રકારનું એનાલિસિસ ઇન્ટરપ્રિટેશન અને જે ઓપિનિયન એકબીજાના ચર્ચા કરવાના છે એકબીજાના જે તર્ક છે એકબીજાનું જે કંઈ રજૂઆત છે એ એમાં કરવામાં આવતી હોય છે તો આ આ પણ એક ફેક્ટ બેઝ નોન ફિક્શન પ્રોગ્રામ થયો પછી વાત કરીએ ડોક્યુમેન્ટરી તો ટીવીમાં અને એમાં જે ડોક્યુમેન્ટરી આવે છે અમુક જે ડિસ્કવરી પ્રકારની જે ચેનલ છે એ એમાં તો એ આખું ડોક્યુમેન્ટરી આધારિત જ ભાગના કાર્યક્રમો એ પ્રસારિત કરતી હોય છે તો ડોક્યુમેન્ટરી છે જે ફૅક્ચુલ ફેક્ટમાં જે તે સ્થળ ઉપર જઈ અને એ વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે જે તે પ્રશ્નની નિષ્ણાંતનો એમાં મત લેવામાં આવે છે ને એક ડોક્યુમેન્ટરી તૈયાર થાય છે એટલે ડોક્યુમેન્ટરી છે એ ફેક્ટના આધારે જ હોય એટલે એ પણ નોન ફિક્શનની શ્રેણીમાં આવે છે બીજું જે રિયાલિટી શોઝ છે આજકાલ આપણી જે આપણે ટીવી ચેનલ જોઈએ તો દરેકના રિયાલિટી શો છે દરેકમાં સંગીતને લગતા ગાયકીને લગતા કે પછી બિગ બોસ પ્રકારના પણ જે રિયાલિટી શો છે અથવા તો પછી આપણે સાહસ કરવાનું ને લગતા જે છે તો એ જેટલા પણ રિયાલિટી શો આવે છે યુવાનો માટેનો રોડીઝનો શો છે તો આ બધા રિયાલિટી શો છે જેમાં ખરેખર જે કંઈ માણસ સામે કરે છે એ જ બતાવવામાં આવતું હોય છે અલબત્ત રિયાલિટી શોમાં પણ કેટલીક અમુક વસ્તુઓ કદાચ સ્ક્રિપ્ટેડ હોય એવું કહી શકાય પરંતુ છતાં બી એમાં એક વ્યક્તિએ પરફોર્મ તો કરવું પડે છે અને એ જ આપણને બતાવતા હોય છે એટલે એ રિયાલિટી શો કહીએ છીએ બીજો એક ગેમ શો છે તો એમાં જુદી જુદી ગેમ રમાડવામાં આવે છે આખો એનો શો આપણે ઘણા બધા ગેમ શોથી પરિચિત છીએ તો આ એક એ પણ પ્રકાર છે જેમાં પણ ફિક્શનલ કશું હોતું નથી એમાં પણ ફેક્ટ આધારિત જે રિયાલિટી દેખાય છે એના આધારિત થતું હોય છે બીજું છે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ તો ટીવી પ્રોગ્રામમાં જે કંઈ લાઈવ શ્રેણી આવે છે ક્રિકેટ શ્રેણી આવે છે કે આઈપીએલ આવે છે કે વર્લ્ડ કપ આવે છે કે પછી ટેનિસની વિમ્બલ્ડન છે ફ્રેન્ચ ઓપન છે તો આ ઓલિમ્પિક્સ છે તો આ બધી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ છે તો આ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ આવે એને નોન ફિક્શન શ્રેણીમાં આવે છે કે એ પણ જે પ્રોગ્રામ છે એ નોન ફિક્શન છે એમાં કલ્પના શક્તિ નથી જે રિયલ થઈ રહ્યું છે એ એમાં બતાવવામાં આવે છે મિત્રો તો આપણે ફિક્શન અને નોન ફિક્શન પ્રોગ્રામની વાત કરી હવે આપણે ઇન્ટરનેટ બેઝ્ડ ટીવી પ્રોગ્રામ છે ઇન્ટરનેટ બેઝ એટલે કે હવે જે ટીવી પ્રોગ્રામ હવે જે નવા જમાનાના જે પ્રોગ્રામ બની રહ્યા છે ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ બની રહ્યા છે જે ખરેખર તો ટીવીમાં અત્યાર સુધી આપણે જોતા આવીએ છીએ પરંતુ હવે એ ઇન્ટરનેટ દ્વારા પણ પ્રસારિત થાય છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા એક દાયકામાં જે ઓટીટી પ્લેટફોર્મ કહીએ છીએ ઓવર ધ ટોપ એ એનો ખાસો વિકાસ થયો છે જ્યારથી આપણે ઇન્ટરનેટ ની સુવિધા વધી છે ઇન્ટરનેટ થોડું સસ્તું થયું છે સૌ સુધી પહોંચતું થયું છે ફોરજી આવ્યું છે એટલે જે ઇન્ટરનેટની ટેકનોલોજીનો જે વિકાસ થયો છે અને ઇન્ટરનેટની સુલભતા વધી છે પછી ઇન્ટરનેટ બેઝડ પ્રોગ્રામ અને એનું પ્રસારણ પણ ખૂબ વધ્યું છે ખાસું પોપ્યુલર બની રહ્યું છે અને એમાં આપણે સૌથી જાણીએ છીએ કે વેબ સિરીઝ સૌથી વધારે હોટ કેક અત્યારે માર્કેટમાં છે ન્યૂ થિંગ ગણાય છે એટલે આ જે ઇન્ટરનેટ બેઝ ટીવી છે એને વેબ ટેલિવિઝન પણ કહેવાય છે વેબ પોર્ટલ્સ પણ કહેવાય છે પરંતુ હવે મોટાભાગે આપણે એને ઓટીટી તરીકે જ ઓળખીએ છીએ એ જે પ્રોગ્રામ છે એ બધા ઓવર ધ ટોપ એવું એક નામ આપવામાં આવ્યું છે અને એ એના આધારે વેબ સિરીઝનું પ્રસારણ થતું હોય છે મોટાભાગે વેબ સિરીઝ અને ટીવી પ્રોગ્રામમાં તમે બહુ જાજુ અંતર નહીં જુઓ ટીવી શ્રેણી હોય એ પ્રકારની જ વેબ સિરીઝ હોય છે અલબત્ત ટીવી શ્રેણી મોટાભાગે જે આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોઈએ છીએ કે વરસ બે વરસ પાંચ વરસ ચાલતી હોય છે જ્યારે વેબ સિરીઝમાં અત્યારે માનો કે આઠ એપિસોડ દસ એપિસોડ વધારે લાંબા એપિસોડ એમાં હોતા નથી પણ એ લોકો જે છે એ ઇન્ટરનેટના માધ્યમથી એને નિહાળતા હોય છે ઓગણીસો નેવુંના દાયકામાં આ એક નવું માધ્યમનો ઉદ્ભવ થયો અને બે હજારના દાયકામાં એ એ ધીમે ધીમે એનો વિકાસ થયો અને આપણે ભારતમાં વાત કરીએ તો જ્યારથી ઇન્ટરનેટ અને ખાસ કરીને ફોર સ્પીડે જ્યારથી ઇન્ટરનેટ મળવા લાગ્યું છે અને ઇવન જે કોમ્પિટિશન વધી છે માર્કેટમાં એકથી વધુ પ્લેયર્સ આવ્યા છે જીવોનું આગમન થયું છે અને એટલે પ્રમાણમાં ઇન્ટરનેટ સસ્તું અને સુલભ બન્યું છે પછી આપણે ત્યાં આ વેબ સિરીઝનું જે લોકપ્રિયતા છે એ વધી છે એના જે દર્શકો છે એ ખૂબ વધી રહ્યા છે આપણે જાણીએ છીએ કે અત્યારે ઇન્ટરનેશનલ લેવલના જે ઓટીટી પ્લેટફોર્મ છે એ પણ આપણે ત્યાં બહુ પોપ્યુલર છે અને ભારતીય પ્લેટફોર્મ છે એ પણ ખૂબ સક્રિય છે આપણે જાણીએ છીએ કે સેક્રેટ ગેમ કે મિર્ઝાપુર કોટા ફેક્ટરી ક્રિમિનલ જસ્ટિસ અને ફેમિલી મેન એટલે બહુ બધા પ્રોગ્રામ આપણા ભારતની જે ટીવી શ્રેણી છે વેબ સિરીઝ છે એ પણ બહુ પોપ્યુલર થઈ છે અને એ રીતે આ આખું એક ઇન્ટરનેટ આધારિત આ કાર્યક્રમો પ્રસારિત થાય છે જેમાં ફિક્શન નોન ફિક્શન પણ હોય છે મિત્રો આપણે આ આઠમા યુનિટમાં ટાઈપ્સ ઓફ ટીવી પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે સાથે સાથે ફીચર પ્રોગ્રામ એટલે કે ફિક્શન પ્રોગ્રામ નોન ફિક્શન પ્રોગ્રામનો પણ આપણે અભ્યાસ કર્યો છે ફિક્શન અને નોન ફિક્શન પ્રોગ્રામ વચ્ચેનો જે તફાવત શું છે એની પણ જાણકારી આપણે મેળવી છે અને તમે એ બાબતે તમારી તમારી પ્રગતિ જાતે ચકાસતા રહેજો કે આ બધી બાબતોમાં તમને કઈ કઈ બાબતોમાં ખબર પડે છે કે શેમાં વધારે અભ્યાસ કરવાની જરૂર છે ફિક્શન નોન ફિક્શનના એલિમેન્ટ કયા છે ઇન્ટરનેટ બેઝ ટીવી અને વેબ સિરીઝનો શું અર્થ છે અને વેબ સિરીઝનો કઈ રીતનો અભ્યાસ થઈ શકે છે તો આ બધી બાબતોનો તમે અભ્યાસ કરજો અને આ આ જો ફોર્મેટને સમજશો તો તમે એમાં પ્રોડક્શન કે કોઈપણ સ્તરે તમે એમાં બહુ સારું કામ કરી શકશો તો મિત્રો આ આ સાથે આપણે ટેલિવિઝન પ્રોગ્રામ ફોર્મેટનું આ યુનિટ અહીંયા પૂરું કરીએ છીએ સૌ અભ્યાસ કરતા રહેજો સ્વ અધ્યયન કરતા રહેજો અને જ્ઞાનના અનેક સ્ત્રોત તમારી પાસે ઉપલબ્ધ છે ઇન્ટરનેટના સમયમાં ત્યારે એનો ઉપયોગ કરજો અને વધુને વધુ જાણકારી મેળવજો એવી સૌને વિનંતી છે સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો